તમે આપણા વકીલ સાથે વાત કરી લો. એ તો અમે કરીશું જ, પણ શું થયું બા? અમારે જેલમાં નથી જવું, અમારે જેલમાં નથી જવું. અમે તો તમારી કેસરનો જીવ બચાવવા માટે આ કર્યું. અમારે જેલમાં નથી જવું, નથી જવું. આઈ નો બા, તમે કેસરનો જીવ બચાવીને મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. હું તમને કઈ નહીં થવા દઉં. પણ કાયદાની સામે તો તમારે નમવું જ પડશે ને. અમે કોઈકને ગોળી મારી છે, ગુનો તો બને જ ને. હા બા, પણ હું કાયદામાં રહીને તમને નિર્દોષ સાબિત કરીશ. એક મિનિટ બા. યસ કે યસ. સાસુમા, તમે ટેન્શન ના લો. કાયદો જે પણ કંઈ કહેતું હોય, જો તમારી સામે એક્શન લેવાશે તો બધા આરોપ હું મારા માથે લઈ લઈશ. પણ તમને કંઈ નહીં થવા દો. ઋષિમા, તમે આ બરાબર નથી કર્યું. તમે મને મારીને મારી માને નિરાધાર કરી દીધી છે. હવે એને કોણ સંભાળશે? તમે આ બહુ ખોટું કર્યું છે. ઉપરવાળો પણ તમારી સાથે આવું જ કરશે. શું થયું મોટી બેન? શું થયું મોટી બેન? બેબી, બેબી અમને ઊંઘ નથી આવતી. સતત એ છોકરાનો ચહેરો મારી સામે આવે છે. સતત એવા વિચારો આવે છે કે આપણો પરિવાર ફરીથી. બોલો મોટી બેન, શું વાત કરવી છે તમારે? અમને સતત એવું લાગે છે કે આપણો પરિવાર અને અમે કેસરના લીધે ફરીથી મુસીબતમાં મુકાઈ ગયા છીએ. મોટી બેન, આમાં કેસરનો શું વાંક છે? એના પર તો જીવલેણ હુમલા થઈ રહ્યા છે, અને આ વખતે એનો જીવ તમારા લીધે બચ્યો છે. અમારા લીધે એમનો જીવ નથી બચ્યો, અમારા હર્ષવર્ધનના લીધે એમનો જીવ બચ્યો છે. એટલે પેલા ગુંડાને જ્યારે અમે કેસરની ઉપર હુમલો કરતા જોયો ને, ત્યારે અમને અમારા હર્ષવર્ધનનો ચહેરો યાદ આવી ગયો. અમારી નજર સામે અમારા હર્ષનો ચહેરો દેખાયો. કેસર વગર અમારા હર્ષવર્ધન કેવા થઈ ગયા હતા, જીવતી લાશ બની ગયા હતા. એ બધું અમારી નજરો સામે આવ્યું. ફરીથી આવું કંઈક થશે એ વિચારે અમારી બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ. ખરું કહું મોટી બેન, કેસર અને હર્ષ બંને એક જ છે. હા મોટી બેન, પાછલા દિવસોમાં કેસર સાથે જે પણ કંઈ થયું એ પછી એ બંને જીવ એક થઈ ગયા છે. હર્ષમાં કેસરનો જીવ છે અને કેસરમાં હર્ષનો. મારી દ્રષ્ટિએ કહું તો તમે કેસરનો જીવ બચાવીને બહુ જ મોટું કામ કર્યું છે. ઘણા બધા લોકોને દુઃખી થતા બચાવ્યા છે. ભલે તમારું વાલ, તમારી મમતા હર્ષવર્ધન માટે જ હશે, પણ એ કેસરને પણ પહોંચે છે.
કઈ નહીં, પેલા ગુંડાના પર્સમાંથી ફોટો મળ્યો હતો એ જ આપવા આવી હતી. હું ફરિયાદ લખાવવા આવી છું પણ તમારા માણસો ના પાડી રહ્યા છે. અત્યારે ફરિયાદ નહીં લખે, મારી મદદ કરો સાહેબ. એને કઈ થઈ તો નહીં ગયું હોય ને? અરે ના ના, એને કઈ નહીં થયું હોય. હું તમારા દીકરાને શોધવામાં તમારી મદદ કરીશ. એના પગમાં ગોળી વાગી ગઈ છે અને લંગડાતો લંગડાતો બહાર ભાગી રહ્યો હતો. અરે ના ના, એને કઈ નહીં થયું હોય. હું તમારા દીકરાને શોધવામાં તમારી મદદ કરીશ. સાચે જ તમે મારા છોકરાને શોધી લાવશો? હા માસી, કેસરને જો વાત કહીશ કે માસી મને પોલીસ સ્ટેશનમાં એમનો દીકરો ખોવાયાની ફરિયાદ લખાવવા આવ્યા હતા ત્યારે મળ્યા હતા તો એ ભાવુક થઈ જશે. પહોંચતા તમે મારા ઉપર ગુસ્સે છો તો પછી વાત કેમ નથી કરતા? કે સર, અત્યારે મારા મનમાં બહુ બધા વિચારો ચાલે છે. હું જ કન્ફ્યુઝ છું. એક તો તારી ઉપર જીવલેણ હુમલો થયો એનું સખત ટેન્શન થઈ રહ્યું છે. તો કોણ હશે જે તારી પાછળ પડી ગયું? કોણ તને મારવા માંગે છે? એક વાર મારા હાથમાં આવશે ને તો હું. જોકે મને એ પણ ખબર છે કે દુર્ગેશ મેઇન કલ્પ્રિટ નથી, મેઇન કલ્પ્રિટ કોઈ બીજું છે. પછી સામે નથી આવી રહ્યું. પણ ક્યારેક તો સામે આવશે ને? હા, પણ સામે આવે એવી ભૂલ પણ તો નથી કરતો ને. જેવી કોઈ લીડ મળે છે કે લીડને તરત જ ડિસ્ટ્રોય કરી નાખે તો શું જિંદગીભર મારી સાથે આવું જ થતું રહેશે? આવી રીતે તો હું પોલીસવાળી બની શકીશ કે નહીં કોણ જાણે. કેસર, હું આખી જિંદગી તારી સાથે આવું થવા પણ નહીં દઉં. ક્યારેક તો એને અટકાવીશ જ. અને રહી વાત તારી પોલીસ ભરતીની, તો તું એકવાર ચાલતી થઈ જા, પછી તારી ટ્રેનિંગ પણ ફરીથી શરૂ કરી દઈશ. પછી એકવાર તારી પર હુમલો કરનાર પકડાઈ જવો છે. એને તમે પકડશો કેવી રીતે? એ તો શું એટલે? એ તો ભાગી ગયો છે ને, અને એની કોઈ લીડ પણ નથી મળી રહી. એને શોધશો કેવી રીતે? એક તો લીડ મળશે જ, પણ મને ડર એ વાતનો છે કે જેવી કોઈ લીડ મળે છે કે કોઈ સસ્પેક્ટ સામે આવે છે, કાં તો એ ભાગી જાય છે કાં તો એનું મર્ડર થઈ જાય છે. જોની નામના ગુંડા સાથે પણ એવું જ થયું હતું. બંટી નામનો સસ્પેક્ટ સામે આવ્યો તો એનું પણ મર્ડર થઈ ગયું. બસ હવે દુર્ગેશ સાથે એવું કંઈ ના થયું હોય તો સારું. ટેન્શન ના લે, હું તને કઈ નહીં થવા દઉં. હમ, ફોજદાર, એક સવાલ પૂછ્યો. ભૂતકાળમાં તમારાથી ક્યારે કઈ ખોટું થયું છે? એટલે તમે જાણી જોઈને ના કર્યું હોય, પણ પરિસ્થિતિ એવી આવી ગઈ હોય કે ખોટું કરવું પડ્યું હોય.